રાજકોટ સહિત રાજ્યની 300 જેટલી કોઓપરેટિવ બેંકોમાં છેલ્લા 3 દિવસથી બેન્કિંગ વ્યવહારો ઠપ થયા છે. મહત્વનું છે કે બેંકો ઉપર સાયબર એટેક થવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ કોઓપરેટિવ બેંકના પરસોત્તમ પીપળિયાએ ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટેટ કોઓપરેટિવ બેંકના સર્વરમાં કોઈ ખામી સર્જાઈ છે, જેને પગલે સ્ટેટ કોઓપરેટિવ બેંકના સંલગ્ન 300 જેટલી નાની કોઓપરેટિવ બેંકોના આર્થિક વ્યવહારો ઉપર અસર દેખાઈ છે. આ ખામી કોઈ સાયબર અટેકને પગલે પણ થઈ હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જો કે રાજકોટની કોઓપરેટિવ બેંકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની 300 જેટલી કોઓપરેટિવ બેંકોના વ્યવહારો ઠપ થયા છે. છેલ્લા 3 દિવસથી આ વ્યવહારો છે તે ઠપ થયા છે. ખાસ કરીને સોફ્ટવેર અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એક દહેશત એવી પણ છે કે આ સોફ્ટવેર ઉપર છે તે માલવેર એટલે કે સાયબર અટેક થયો છે એવી આશંકાને કારણે ક્યાંક ને ક્યાંક આ સર્વરોના કામગીરી પણ બંધ છે. આપણી સાથે રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પરસોત્તમભાઈ પીપળી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. રાજ્યની 300 જેટલી કોઓપરેટિવ બેંકોના સર્વર અત્યારે બંધ છે, શું સ્થિતિ છે અત્યારે? રાજ્યની કોઓપરેટિવ બેંકોના સર્વર બંધ નથી, પરંતુ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનું સર્વર ઉપર સાયબર એટેક થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને સોમવારથી તે અંગે દુરસ્ત કરવાની કાર્યવાહી રાજ્ય સ્ટેટ કોઓપરેટિવ બેંક કરી રહી છે. આની અસર એ થાય છે કે જે બેંકો માત્ર રાજ્ય સ્ટેટ કોઓપરેટિવ બેંકોમાં તમામ સવલતો વાપરે છે એ સવલતોમાં અત્યારે વિક્ષેપ થઈ રહ્યો છે અને લોકો જે બેંકો છે એના ગ્રાહકોમાં મુશ્કેલીઓ છે. પણ ઘણી ખરી બેંક એવી છે કે એ સ્ટેટ કોઓપરેટિવ બેંક સિવાયની બેંકોમાં પણ સવલતો વાપરતા હોય છે, એટલે RTGS, NEFT, CTS, DEF વગેરે બધી બાબતો છે અલગ અલગ બેંકમાં હોય છે. એટલા માટે થઈને બધી બેંકોને અસર થાય એવું નથી, અમુક બેંકોને પૂરી અસર થાય, અમુક બેંકોને આંશિક અસર થાય. પરંતુ આમ જોઈએ તો આ હવે એક સિસ્ટમમાં જે સાયબર એટેક થાય છે એ એક રૂટિન બાબત છે અને એ ગમે એટલી કાળજી રાખવા છતાં પણ સાયબર એટેક થતા હોય છે અને એનું નિરાકરણ પણ 2-4 દિવસમાં આવી જતું હોય છે. એટલે મારી દૃષ્ટિએ કોઈ પેનિક લેવાની જરૂર એટલા માટે નથી કે આમાંથી કોઈ બેંકને કે કોઈ ગ્રાહકને આર્થિક નુકસાન ભોગવવાનું નથી, માત્ર ને માત્ર સમયકાલીન માટે આ અવ્યવસ્થા થઈ છે એ કોઈના હાથની વાત નથી, પરંતુ સાયબર એટેક થયા હોવાથી આ બધી બાબતની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલા માટે મને એમ લાગે છે કે આવતીકાલ સુધીમાં તો આ બધું સોલ્વ થઈ જશે અને પૂર્વવત બધા જ વ્યવહારો ચાલુ થઈ જશે. વર્ષોથી આ તમે બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા છો, આવી ઘટનાઓ અવારનવાર બનતી જ હોય છે રાજકોટ અને ગુજરાતની પરંતુ દુનિયાભરમાં આવા એટેક આવતા હોય છે, ત્યારે બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ કેવી કાળજી લેવી જોઈએ? બેન્કિંગ ક્ષેત્રની અંદર જે બેન્કો સોફ્ટવેર વાપરે છે એ RBIના નિર્દેશ કરેલા ધોરણો અનુસાર તમામ કાળજીઓ રાખવામાં આવતી હોય છે અને આ માટે થઈને જે જે સોફ્ટવેર વસાવવાના હોય તે વસાવતા હોય છે. એટલે રિઝર્વ બેંક પણ અસરકારક રીતે આનું મોનિટરિંગ કરતી હોય છે, પરંતુ આપ જાણો છો કે જે સાયબર એટેક કરનારાઓ એક સ્ટેપ આગળ હોય છે, એટલે આ મુશ્કેલી સર્જાતી હોય છે. આમાં કોઈ નિષ્કાળજી કે બેદરકારી દાખવાનો પ્રશ્ન ઊભો થતો નથી અને એમાંય સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એમનું જે સર્વર છે એ TCS અને SBIની એક જોઈન્ટ વેન્ચર કંપની છે, એટલે એકદમ મજબૂત છે, જેને કેગ્સ કહેવામાં આવે છે, એટલે એ વર્લ્ડ બેસ્ટ કંપની છે. તેમ છતાં આ રેમસેવર એટેક થયાનું મનાય છે તે જો થયો હોય તો એમાં કોઈ સિસ્ટમનો કે કોઈ બેંકનો ફોલ્ટ હોય એવું માની શકાય નહીં. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ગુજરાત એટલે કે કહી શકાય કે કોઓપરેટિવ બેંકની 300 જેટલી જે શાખાઓ કહી શકાય કે 300 જેટલી બેંકો છે તેના આર્થિક વ્યવહારો છે
તે હાલ ઠપ થયા છે, જે પ્રાથમિક અને જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અનુમાન મુજબ ક્યાંક ને ક્યાંક જે સ્ટેટ કોઓપરેટિવ બેંક એટલે કે તે તમામ નાની કોઓપરેટિવ બેંકો છે તેમની જે વેન્ચર કે હેડ કહી શકાય એવી બેંક છે તેમાં સાયબર એટેક થયો હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ શું હકીકત છે તે હજુ સુધી સામે નથી આવી. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.